ભારતીય વાયુસેનાના બે જવાન થયા શહીદ. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આ ઘટના સામે આવી છે, જેમાં બે જાંબાઝ જવાનો શહીદ થયા છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં દુઃખદ ઘટના, વાયુસેનાના બે જાંબાઝ વીરલાઓ શહીદ થતાં ચકચાર મચી જવા પામી છે. રાજસ્થાનના કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીના મતવિસ્તારમાં બાયતું ક્ષેત્રના ભીમડા ગામમાં ભારતીય મિગ વિમાન ક્રેશ થયું હતું, જેમાં બે જવાનો શહીદ થયા હતા. ભીમડા ગામના લોકો દ્વારા જણાવ્યું કે આ મિગ વિમાન ભીમડા ગામ ઉપર 2-3 વાર ચક્કર લગાવ્યા હતા. વિમાનમાં આગ લાગવાથી બંને પાયલોટોએ વિમાનને નીચે ઉતારવાની કોશિશ કરી હતી, જેથી ગામ ઉપર 2-3 વાર ચક્કર લગાવ્યા હતા, પરંતુ ગામવાળાઓને નુકસાન ન થાય તે હેતુ તેમને ગામની બહાર વિમાન ઉતારતા વિમાન ક્રેશ થઈ ગયું હતું. ભીમડા ગામના લોકોને બચાવીને પોતાનો જીવ ગુમાવનાર બંને જાંબાઝ શહીદોને ગામના લોકોએ બિરદાવ્યા હતા. હાલ તો પોલીસ પ્રશાસન દ્વારા વિમાનનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ ભારતીય વાયુસેનાના બે જવાનો શહીદ થયા છે બાડમેરમાં, જ્યાં દુઃખદ ઘટના સામે આવી છે રાજસ્થાનમાં, કે જ્યાં વિમાન ક્રેશ થતાં બે જાંબાઝ વાયુસેનાના જવાનોને શહીદ થયા છે. ગામનો બચાવ કરવા જતા તેઓ શહીદ થયા છે, ને વિમાન ક્રેશ થતાં કાટમાળમાં ફેરવાઈ જતા બંને જવાનો શહીદ થયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાટમાળ ખસેડવાનો પ્રશાસન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.